અનુભવ આ પ્રકારના આ સ્કેલના કાર્યવાહી કરવામાં કોઈને નથી, છતાંય ઇન્ટેલિજન્ટ અઝમ્પશન ઉપર અન્ય દેશોમાં થયેલ બેસ્ટ પ્રેક્ટિસીસ, ભારતના અન્ય સ્થળોમાં થયેલ બેસ્ટ પ્રેક્ટિસીસને અનુકરણ કરીને અમે વડોદરાના માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છીએ. એના ભાગરૂપે 3 દિવસ પહેલાં ઝોનિંગ, સ્ક્રીનિંગ અને સેમ્પલિંગ માટેના એક સ્ટ્રેટેજી અમે બહાર પાડી. એના ખૂબ સુંદર અત્યારે પરિણામ એ પ્રમાણે મળ્યું કે રેડ ઝોનના બહારમાં પણ, ઓરેન્જ અને યલો અને ગ્રીન ઝોનમાં પણ સેમ્પલિંગ કરવાનું ચાલુ થયું. અને આપને ખબર છે કે છેલ્લા 2 દિવસમાં કેટલાક પોઝિટિવ સેમ્પલ્સ ઓરેન્જ અને ગ્રીન વિસ્તારમાંથી અમને મળ્યા છે. મેં એ પણ વાત કરી કે ઝોનિંગ પણ ડાયનામિક હશે, જ્યારે સેમ્પલ પોઝિટિવ મળશે ત્યારે તાત્કાલિક ત્યાં લોકલાઇઝડ ઝોનિંગમાં ફેરફાર આવશે, એટલે ઝોનના અંદર માઇક્રો ઝોનિંગ કરવામાં આવશે, જેથી ઉપલબ્ધ સંસાધનોના મહત્તમ ઉપયોગ આપણે કરી શકશું. ફક્ત આરોગ્ય તંત્રના નહીં પણ પોલીસ તંત્રના, સેનિટેશન તંત્રના તમામના મહત્તમ ઉપયોગ. રેડ ઝોન કરીએ એટલે તરંત ઇવન ડોર ટુ ડોર કલેક્શનના વ્યવસ્થાપન અલગથી કરવાનું હોય ત્યાં, જેથી કરીને ત્યાંના ડોર ટુ ડોર ગાર્બેજ બહારના ડોર ટુ ડોર ગાર્બેજ સાથે મિક્સિંગ ના હોય એટલા સુધીના માઇક્રો પ્લાનિંગ અમે કરતા હોય છે. આજે આપના સાથે વાત કરવી છે ખરેખર સેમ્પલિંગ પછીનું શું, સેમ્પલિંગ કર્યા અને પછી પોઝિટિવ આવ્યા અને પોઝિટિવ આવ્યા પછી શું, એટલે એ માટે છેલ્લા 3 દિવસમાં ખૂબ એમાં પણ માઇક્રો પ્લાનિંગ કોર્પોરેશન, ખાસ કરીને આરોગ્ય તંત્ર અને કોર્પોરેશનના એન્જિનિયરિંગ તંત્ર, તમામ તંત્ર કામે લાગ્યું હતું. માન્ય કમિશનરશ્રીના આગેવાનીમાં પૂરા કામગીરી પૂર્ણ કરી. આજે આપના સાથે 3x3 સ્ટ્રેટેજી હું આપના સાથે શેર કરવા માંગુ છું. 3x3 એટલે 3 ટાયર સિસ્ટમ અને 3 ફેઝ પ્લાનિંગ. 3 ટાયરમાં એટલે 3 સ્તરે અને 3 તબક્કામાં. 3 સ્તરે એટલે કયા? ભારત સરકારે કોવિડ માટેના, હેલ્થ કેર માટેના નીતિ જે ફાઇનલ કરી એ પ્રમાણે જે કોવિડ પોઝિટિવ પેશન્ટ નોન સિમ્પટમેટિક છે, ઝીરો સિમ્પટમ્સ હોય તો એકદમ અથવા એકદમ માઇલ્ડ સિમ્પટમ્સ હોય એને હોસ્પિટલ લઈ જવું ફરજિયાત નથી. એમને કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાની જરૂર છે. એક વ્યવસ્થા આપ તૈયાર કરો, હોસ્ટેલ્સ અથવા સ્કૂલ્સ અથવા તો સ્ટેડિયમ સુધીની વાત કરી છે, એક તબક્કાએ આવે ત્યારની વાત છે, જ્યાં મિનિમમ ફેસિલિટીઝ હોય, આયુષ ડોક્ટર હોય, સિમ્પલ નર્સિંગ ફેસિલિટી હોય, ટોયલેટ અને બાકી તમામ ફેસિલિટીઝ, સિમ્પલ મેડિકલ કેર, મિનિમલ મેડિકલ કેરની જરૂરિયાત એ પ્રમાણેના તમામ વ્યવસ્થા. એટલે કોવિડ કેર સેન્ટર, જેને આપણે CCC નામ આપ્યા છે, કોવિડ કેર સેન્ટર. બીજા સ્તરે છે કોવિડ હેલ્થ સેન્ટર, જ્યાં થોડાક સિમ્પટમ્સ છે, ઓક્સિજન સપોર્ટ ગેરંટીડ મળશે, એલોપેથિક ડોક્ટર્સના સેવા સુનિશ્ચિત થશે અને જરૂર પડે તો તાત્કાલિક સ્પેશિયલિસ્ટ સેવા અને ICUની સેવા નજીકમાં ઉપલબ્ધ હોય એ પ્રમાણેના કોવિડ હેલ્થ સેન્ટર. અને ત્રીજા સ્તરે છે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ. ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સ્પેશિયલિસ્ટ હોય, વેન્ટિલેટર્સ હોય અને તમામ પ્રકારના ટર્શરી કેર ફેસિલિટીઝ ઉપલબ્ધ હોય આ પ્રમાણેના વ્યવસ્થા. આ 3 ટાયર સિસ્ટમ આજથી અમે અમલ કરવા જઈ રહ્યા છે, જેમાં નોન સિમ્પટમેટિક પેશન્ટ્સ અત્યારે બધા ગોતરી જાય છે, ઝીરો સિમ્પટમ્સ હોય તો પણ પોઝિટિવ આવ્યા એટલે ગોતરી જાય છે, એ આજથી અમે બંધ કરીને
કોવિડ કેર સેન્ટર્સ આજથી અમે શરૂ કરવા જઈ રહ્યા છે. પહેલા તબક્કામાં કોવિડ કેર સેન્ટર અમે 4-5 આઈડેન્ટિફાઈ કર્યા છે, એના ડિટેલ્સ આપને આપશું. 3x3 ની વાત કરીએ એટલે 3 સ્તરના કામગીરી અને 3 તબક્કાની કામગીરી. અમે અમારા માઇક્રો પ્લાનિંગમાં પહેલા તબક્કા 10 મે સુધીના લીધા છે, 10મી મે સુધી ફર્સ્ટ ફેઝ તરીકે લીધા છે. 10મે થી એટલે 11મી મે થી 31મે સુધી સેકન્ડ ફેઝ અને 1 જૂન થી આગળ થર્ડ ફેઝ. કેટલાક વ્યવસ્થાઓ ફર્સ્ટ ફેઝ માટે ઉપલબ્ધ કરાવી છે, કેટલાક સેકન્ડ ફેઝ માટે તૈયાર કરી રહ્યા છે અને કેટલાક થર્ડ ફેઝ માટે તૈયાર કરી રહ્યા છે. એ પ્રમાણે ફર્સ્ટ ફેઝમાં હું આપના સાથે આજે શેર કરવા માંગુ છું કે સૌથી મોટી વ્યવસ્થા વડોદરા શહેર માટે, વડોદરા જિલ્લા માટે અમે ઊભી કરવા માંગીએ છીએ કોવિડ કેર સેન્ટર તરીકે પાયનિયર કેમ્પસમાં, જે આજવા રોડ પર છે, પાયનિયર હેલ્થ સેન્ટરના મુલાકાતે હું અને માન્ય કમિશનર શ્રી ગઈકાલે ગયા હતા. ત્યાંના વ્યવસ્થાપક, ત્યાંના તમામ ડોક્ટરો, અને આપને ખબર હશે કે જે ગોત્રીમાં અત્યારે એડવાઇઝર તરીકે અમને મદદ કરે છે એવા ડૉક્ટર મીનુ પટેલ પણ ત્યાં મુખ્ય એડવાઇઝર તરીકે ત્યાંના એલોપેથિક હોસ્પિટલમાં સેવા આપે છે, માનદ સેવા ત્યાં પણ કન્સલ્ટન્ટ તરીકેના સેવા આપે છે. ત્યાં ખૂબ મોટા, ખૂબ સારા, ખૂબ વિશ્વકક્ષાના ક્વોલિટીના હોસ્ટેલ્સ અને સ્પેશિયસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમામ પ્રકારના મેનપાવર અને અન્ય સવલતો ઉપલબ્ધ છે. પાયનિયરમાં ફર્સ્ટ ફેઝમાં 1000, હું બીજા અને ત્રીજા તબક્કાના પ્લાનિંગ આજે શેર નહીં કરું, કેમ કે આ ડાયનામિક છે, કર્યા છે પણ ડાયનામિક છે. પણ પાયનિયર કેમ્પસે અમને એક મોટી ઓફર આપી છે જેમાં 5000 સુધી જરૂર પડે તો કોરોના કેર સેન્ટર માટેના વ્યવસ્થા ત્યાં થઈ શકે. અને લગભગ આયુષ ડોક્ટર્સ 200 જેટલા અને 200 જેટલા નર્સિંગ સ્ટાફ ત્યાં ઉપલબ્ધ કરાવશે. જેટલા બહારથી ડોક્ટર્સ આ સિવાયના એલોપેથિક ડોક્ટર્સ કે બીજા ડોક્ટર્સ કે નર્સિસ જશે, બીજા પેરામેડિકલ સ્ટાફ જશે, એના માટે રહેવા માટેની હોસ્ટેલની સુવિધા પણ આ લોકો તૈયાર કરવા માંગે છે, ઉપલબ્ધ કરાવી આપવા માંગે છે. અને કિચન વ્યવસ્થા ત્યાં પણ એક્ઝિજન્સી કદાચ આવે તો વેન્ટિલેટર સુધીના સુવિધા સાથેના હોસ્પિટલ છે, પણ એ મર્યાદિત કેપેસિટીના છે. આ પ્રમાણે પાયનિયર